પણ હું પછી અમે ચર્ચા કરતા મેં કીધું હા એ બરાબર છે સુંદર નહીં પણ બે જ પગ છે હજી ત્રણ પગ વાળી ટીપોય ટકે પણ હવે બે જ રહ્યા છે વેદ મત બિલકુલ નીકળ્યું અને સાધુ મત બિલકુલ નીકળ્યું વેદ મત ક્યાં છે રાજનીતિમાં બે પગે ટેબલ ઉભું છે અને બે પગે ટેબલ ઉભું રહે એનું કાંઈ નક્કી નહીં ક્યારે એ રાજનીતિ પડી ભાંગે ક્યારે છૂટી જાય ટીપોય ઉપર તો ટીપોય અચ્છા થા ઉસકા ફિર અમુક ઉસ સમય તો બોલના ઠીક નહીં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ સાંભળતા હતા અને એક વિદ્વાન ભાગવત કરતો હતો એના જીવનમાં કથા છે ઉપરા ઉપરી ભૂલો કરી વસ્તુ અને શ્રીમદ વલ્લભ સજળ નેત્ર સાંભળ્યા કે વ્યાસગાદીની મર્યાદા હતી વ્યાસગાદી ઉપર બોલે છે એને એને કઈ અવરોધક ન થાય બને છે એવું ગાદી ઉપરથી વલ્લભાચાર્ય મહારાજના કાળની કથા ઉતર્યા પછી એ વલ્લભાચાર્યને વક્તા મહોદય પગે લાગે બાપજી કઈ મને માર્ગદર્શન કઈ કહેવા જેવું કહ્યું કે તમને ખોટું ન લાગે તો કહું શું આમ નહોતું આમ હોવું જોઈએ પેલા એ કબૂલ કર્યું અને પછી કીધું કે બાપજી એક પ્રાર્થના કરું શું મહાપ્રભુજી કીધું કે તમને દુઃખ નથી થયું ને મેં આમ સુધારો કર્યો નહીં નહીં બાપજી તમે મારું હિત કર્યું છે ખરેખર પાસે સાધુ હૃદય ને એટલે સામાને જરાય કષ્ટ ન પહોંચવું જોઈએ મેં તમને કીધું એનું જરાય દિલ નથી દુભાયું ના મેં તમારી કથા સાંભળી છે હું ક્યાં તમને આવી ચોટ આપ બોલે નહીં નહીં બાપજી બહુ જ જયારે દુઃખી થયા વલ્લભાચાર્ય મહારાજ ત્યારે વક્તા એક મુદ્દો પકડ્યો કીધું બાપજી તો તમને દુઃખ થાય છે ને કા તો તમારી કથા સાંભળી એટલે તમે કંઈક મને આપો તો દુઃખ નિવૃત્તિ થઈ જાય ને કા તો એક વિનંતી કરું તમે 7 દિવસ ભાગવતની કથા કરો અને હું સાંભળો શ્રી વલ્લભ બેઠા અને એમણે ભાગવત સાંભળ્યું સરસ નિર્ણય હતો કે ટીપો એ રાજનીતિ છે સાધુ મત નથી હજી ક્યાંક ક્યાંક વળી કોક રાજકારણીઓ સારા હોય તો સાધુ ને પૂછે છે કે વળી ભલે નિર્ણય ન કરે પણ ક્યારેક પૂછે છે ભેગા થઈ ગયા હોય તો બાપુ આમાં કેમ કરવું જોઈએ શું કરવું પણ વેદ મત તો બિલકુલ કાઢી નાખે છે એટલે મારી દ્રષ્ટિ એટલે રામાયણની દ્રષ્ટિએ સ્પષ્ટ છે ત્રણ પાયાવાળી રાજનીતિ નથી ખાલી બે પાયા ઉપર લોકમત ઉપર અને રાજનીતિ ઉપર નૃપનય ઉપર બે પાયાનું ટેબલ તમે રાખો રે એટલે આ નથી ટકતું કાંઈ કોક 2 મહિને કોક 3 મહિને કોક 6 મહિને કોક 8 મહિને કારણ કે ટેબલના પાયા જ બે રહ્યા ત્રણ પાયા હોત તો હજી ટકી ગયા પણ નથી ટકતું સીધ બિલકુલ ખુલ્લું અને સ્પષ્ટ દર્શન છે આપણું આ આપણે હું તમે બધા કબૂલ કરીએ એવું તુલસીનું દર્શન બે પાયા ઉપર જ ટેબલ કેમ ટકે ભાઈ એ જેટલું ટકે એટલું સદભાગ્ય બસ જેટલું રહ્યા એટલું બસ એમાં જે કરવું એ કરી લેવું જાની શરદ ઋતુ ખંજન આવે પાઈ સમયજીની સુકૃતિ સુહાય સમય મળ્યો છે એમાં જેટલું થાય એટલું કરજો તમે તમે દેશની દશા તો જુઓ સ્થિતિ તો બે પાયા ઉપર જ પછી અમે ચર્ચા કરી અને વાત સ્વીકારી રહી કે નહીં બરાબર ત્રણ પાયાવાળી વાત સુંદર છે એમાં એમાં કોઈ જરાય તકલીફ પણ માણસને કોટ કરીએ તો બે જ પાયા છે બે રાજનીતિ અને ખાલી લોકમત હું તો હજી નીતિ હજી તો હું તો કાઢી નાખવા માંગુ એક જ પાયો છે લોકમત એ હખળ દખળ છે કારણ કે લોકમત કેમ લેવાય છે આખો દેશ જાણે છે કે લોકમત બધા કેમ લે છે ઠોકડીઓમાં સિક્કા મારી મારીને ઘણા નાખ્યા આવે ઘણાને તમે છેલ્લી રાતે એક બોટલ આપી આવો ને એક ધોત્યો આપો ને 15 રૂપિયા આપો ને એનો મત લઈ લો લોકમતનો પાયો એ ક્યાં આ દેશમાં મજબૂત છે સાવ ટેબલનો એક ઉપરનો ભાગ જ સન્માયકા વાળો છે બાકી પાયા તો હાવ ગયા મારે એ કહું લોકસભામાં પ્રવચન કરવું છે નહીં આવે એ તો હું તો ખાલી વાતો કરું કથા કોને સંભળાવવી તુલસીદાસજીએ નિયમો બતાવ્યા છે રામાયણ એટલે હું ના એમ એમ નહીં આ તો ખાલી અમારે એક ધારાસભ્ય હતા ભાઈ કેટલા અમારે ભગવાનજી બાપા આસંગ વાળા બહુ આખો માણસ શરીર એટલે તમે 3 જણા એની એના બાથમાં આવી જાઓ આવું હજી છે રામાયણના પ્રેમી એ ધારાસભ્ય હતા કુંડલા તાલુકા બહુ આખા બોલો માણસ એણે વ્યવસ્થા કરેલી આજથી 10 વર્ષ પહેલા કે બાપુ કોઈ પણ વસ્તુ થાય મારે વિધાનસભામાં પ્રવચન કરાવવું છે એનું નસીબ નહીં કાં તો ઓઇલાનું નસીબ નહીં કાં તો ભગવાને મને એ અપાવન વાતાવરણથી દૂર રાખવું હશે એટલે એ બિચારા હારી ગયા એ બહુ મારી કથા સાંભળતા
બહુ રામાયણ નો પ્રેમી એ માણસ, હા ખુબ રામાયણ નો પ્રેમી, રામાયણ ની પોતે ચર્ચા કરી શકે, બહુ જ રામાયણ નો પ્રેમી એ ધારા છે. હું એને યાદ કરું છું, રામ નામ ઉપર બહુ પ્રેમ. એની ઈચ્છા હતી કે રાજકારણીઓ રામાયણ ની રાજનીતિ સાંભળે, રામરાજ્ય લાવવું હોય તો કઈ રાજનીતિ જોઈએ એ સાંભળે. ટૂંકમાં એક પગ રહેવા દીધો નથી, એક લોકમત વાળો પગ છે નહીં પણ ક્યાં છે? અમેરિકા જેવો લોકમત દેશમાં છે? કોઈની તાકાત છે કહી શકે? આમાં કોઈ રાજકીય ભાઈઓ બેઠા હોય તો એને હું પૂછું, છે? ક્યાંય એટલો પૂરતો પરિપક્વ નહીં, પણ છતાં આપણા કરતા તો ઠીક. મનુભાઈ પંચોળીએ બહુ સરસ વાત કરી કે દેશમાં નાગરિકો ક્યાં છે? મતદારો જ છે. નાગરિકો રહેવા જ ક્યાં દીધા છે? બધા મતદારો છે, મત ખરીદવા છે બધા. રામાયણની જયારે ચર્ચા છે ત્યારે રાષ્ટ્રને જાગૃત રાખવું એ સાધુનું કર્તવ્ય છે, એટલા માટે બોલે છે. કરહુ સાધુ મત, પહેલા તો સાધુઓનો મત લેવો જોઈએ, અને એ પણ ધર્મગુરુઓ નહીં, સદગુરુઓનો મત લેવો જોઈએ. તમને શું લાગે છે રાષ્ટ્ર માટે? કોઈ સાધુ સત્તામાં આવવા ન માંગતો. મારા નામે ગઈ ચૂંટણીમાં ઘણી અપીલો થઈ ગઈ ને, હું કથામાં બોલ્યો, હું ઇલેન લોકો છાપી દેશે. પછી છેલ્લે છેલ્લે તો પક્ષનું નિશાન છાપીને મારા નામે અપીલો. એ ઘણા લોકો નારાજ છે, થાય, ઘણા નારાજ છે, બહુ નારાજ છે, ઘણા એટલે ઘણા નારાજ છે. જરા બોલી ન શકે ભેગા થઈએ ત્યારે પણ નારાજ ઘણા. પછી એક વખત સ્પષ્ટતા થઈ, એક મિનિસ્ટર મને કહે, બાપુ તમારા નામે અપીલ ને તમે જ. મેં કીધું, ભાઈ મેં અપીલ નથી કરી, હું કથામાં બોલું છું સર્વસામાન્ય. એમાંથી કોઈ પકડીને ના કીધું એ ભૂલ કહેવાય, એ સાધુનો ખોટો ઉપયોગ કર્યો ગણાય. પણ બોલે તમારું નામ ને બધું હતું. મેં કીધું એક વસ્તુ તમને વિશ્વાસ છે કે મારે અપીલ કરવી હોય તો હું કોકના મારફત હું કામ કરું? હું સીધી ન કરું તો આ બે આવી ઈએ ન આવે, ન થાય. બધા સાધુઓ જો એમ કરવા માંડે તો મુશ્કેલી થાય ને, કારણ કે લોકો ઉપર લોકો માનવા તૈયાર હોય છે અમુક માણસોની વાતને. અમારે કઈ થોડું એમાં પડવાનું છે? અમારે કઈ થોડું એમાં કઈ છે? અમે તો રાષ્ટ્રને જાગૃત રાખીએ કે જે આવો ઈ આ દેશનું ગૌરવ હાંચવો, આ દેશના ધર્મને સાચવો, આ દેશના વેદની મર્યાદા પાળો, આ દેશની બહેન દીકરીઓની મર્યાદા, આ દેશમાંથી ભય. આજે કેટલું રાષ્ટ્ર ભયમાં જીવે છે, ગુજરાત સુધી ભય પહોંચી ગયો. બોલો, અમે તો કોઈ સલામત જ નહીં લીધા. ક્યારે મુસાફરોની બસ લૂંટાય, ક્યારે કોણ કોને મારી નાખે, કેમ આખું ભયમય વાતાવરણ આખું. કોઈ પણ આવે, કયા સાધુને સત્તાની સાથે શું લેવા દેવા હોય ભાઈ? રાષ્ટ્રનું ગૌરવ, આપણા સ્વાર્થોનું બલિદાન આપી અને રાષ્ટ્રના હિત માટે એવી એક દિવ્ય નીતિ લાવવી જોઈએ. નીતિ નિપુણ નૃપકે કાશી કરે, નીતિ નિપુણ કેમ નથી રહેતો? એ સૂત્ર આપણી સાધનાની સાથે જે લાગુ પડ્યું ત્યાં પણ લાગુ. કોઈના સ્વાર્થને લીધે કોઈના પ્રભાવમાં આવો એટલે તમે નીતિની બાંધછોડ કરવા માંડો. મેં આટલી લાંબી ચર્ચા એટલા માટે કરી કે અન્ન કોઈનું નથી ખાતા મહાપુરુષો, અથવા તો ખાય તેનું, એટલા માટે કે તમે પ્રભાવમાં આવી જ જાઓ. રાજનીતિ તો શું, એને પ્રભાવમાં આવતા શું વાર લાગે ભાઈ? એને શું વાર લાગે રાજનીતિને પ્રભાવમાં આવતા? સાધુ સંતોની બુદ્ધિ, ભીષ્મ જેવાની બુદ્ધિ પણ જો ખરડાઈ જતી હોય અને દુર્યોધનના પક્ષે ભીષ્મ પણ જો ચૂપ થઈ જતા હોય તો સ્વાભાવિક. પંજાબમાં બનેલો પ્રસંગ છે, સ્વામી યોગાનંદ, પેલા યોગાનંદ થયા નહીં, પરમહંસ યોગાનંદ અમેરિકામાં જેનો આશ્રમ છે, યોગીની આત્મકથા એ નહીં, પણ એ છે મહાત્મા યોગીની આત્મકથા. મેં ગયા હું અમેરિકાનું, બડા સુંદર આશ્રમ,
આજ પણ હિન્દુસ્તાનનું એક નાનકડો એવું તપોવન દેખાય અમેરિકા, આટલું સરસ. એના એના શિષ્યો મેં વિવેકી જોયા યુરોપિયન, વાહ વાહ. મેં મનમાં બધાને કીધું, મેં લખી આપ્યું ત્યાં કે એક સંતના વાતાવરણમાં ઉભા થયેલા માણસોમાં કેવું શીલ અને સભ્યતા આવી ગઈ. અમેરિકનો આમ આમ હાથ જોડીને આપણને પગે લાગતા હોય, મારા ગુરુના આશ્રમમાં તમે આવ્યા છો. એક સાધુની અસર મેં જોઈ. પરમહંસ યોગાનંદ પરમહંસ બડે અચ્છે મહાત્મા, સંગીત કે બડે બડે શોખીન, બડે અચ્છે સંગીત. આ જેની વાત કરું પંજાબના સંત સ્વામી યોગાનંદ, એના જીવનની ઘટના છે. એક જ કામ કરતા, બીજું કઈ બોલતા જ નહીં. વસ્તીમાં નીકળે એટલે જે મળે એને એમ પૂછે, કબ્ર હે, કબ્ર હે, કબ્ર હે. આ પ્રસંગ મેં વાંચ્યો છે, પ્રમાણિત પ્રસંગ, ઇતિહાસની ઘટના છે. સ્વામી યોગાનંદ કોઈ એનો જવાબ જ ના આપે, બધા એમ માને કે આ પાગલ થઈ ગયો, માત્ર આ પાગલ છે. બધાને પૂછે કબ્ર હે, કબ્ર હે, એની શું કહેવામાં આવે. એક જ મંત્ર જાણે એના જીવનનો, જહા ભી કિસી કો મિલા, કબ્ર હે, કબ્ર હે. એક દિવસ એક નગરમાં ગયા છે અને ગામનો એક બહુ ધનાઢ્ય શેઠ એને મળે છે, સંવાદ બહુ સારો. મહાત્માએ જઈને પૂછ્યું કબ્ર હે, અને એક જ એ શેઠ એને પામી શક્યો કે આ સાધુ કોણ છે. એને પૂછ્યું મુર્દા હે, વાહ, મેં ખોજ કરતા થા વો મિલ ગયા. મુર્દા હે કે હા. પાછું આને પૂછ્યું કબ્ર હે કે હા. પેલા પૂછ્યું બાબા મુર્દા કહા હે, યોગાનંદે કીધું એ મુર્દા તો બોલે કબ્ર કહા, મારો બંગલો. મુર્દા ગયા કબ્ર મેં, 12 વર્ષ એને ત્યાં રહ્યા યોગાનંદ, એને ઘરે રહ્યા, જેણે પોતાના મકાનને કબ્ર કહ્યું. બહુ પાકેલો માણસ હશે વૈષ્ણવ, કે આ બધું આ ધર્મશાળા જ છે ને ભાઈ, કબ્ર જ છે ને, બીજી શું વાત છે. માણસ કબ્રમાં આવી નથી આમ આમ પ્રેમથી સુતા, મામા પ્રેમથી સુ, ફરક શું પડે. મેં ક્યું ન લિપટ કર સો એ મેરી કબ્ર, મેં ક્યું ન તુજે લિપટ પકડીને તને ગળે લગાડીને શું કામ ન, મેં ક્યું ન લિપટ કર સો એ મેરી કબ્ર, ક્યોકી તુજે મેને પાયા હે આખીર અપની જાન દેકર, મેં પ્રાણ આપ્યો પછી તું મળી છો, એમને કબર નથી મળતી એટલે હું તને ભેટીને શું કામ ન, આખીર મેને ભી પાયા તુજે અપની જાન દેકર. 12 વર્ષ રહ્યા, બહુ મહાત્માને પ્રસન્ન. હવે બને છે એવું ધ્યાન દેના, એક દિવસ રાત્રિએ ચોર ડાકુઓ શેઠના ઘરમાં ચોરી કરવા, સાધુ પણ હાજર છે, શેઠ પણ હાજર છે. અને સાધુને થયું 12 વર્ષથી આનું અન્ન ખાધું છે અને હું જાગું છું અને આ ચોર ચોરી કરીને જાય એ બરાબર નહીં. અને આ યોગાનંદ ચોરની પાછળ ગયો. પેલા કઈક એ જમાનામાં 10-15 હજાર નો માલ લઈને ભાગ્યા અને સાધુ એની પાછળ ગયો. પેલો શેઠ ન ગયો, એ પણ જાગતો. ચોરો ભાગ્યા, સંત એની પાછળ ભાગે, ચોરોને એમ થયું કે આ પકડી પાડશે અને મુશ્કેલ. એ કુવો હતો એમાં બધું કંઈક જવેરાત કે જે કઈ નાખી અને ચોરો ભાગી ગયા. મહાત્મા ત્યાં ઉભા રહી ગયા, રાત્રિનો અંધકાર, કોપીન ફાડી કુવાને કાંઠે એક વૃક્ષ બાંધી દીધો, એક લીરો, અને મહાત્મા ઘરે આવ્યા. સવારે પોલીસને જાણ કરી કે પેલા કુવામાં બધું નાખ્યું છે, ભૂલી ન જાઉં એટલે કોપીનનો લીરો કરીને ત્યાં લટકાયો, ગયા બધું કાઢ્યું, મળી ગયું હતું. હવે શેઠે પૂછ્યું બાબા બુરા ન લાગે તો કહું. બોલે કબરમાં મળદું રહેતું તું, એને દોડવાની શું જરૂર હતી મારા. હું ન દોડ્યો અને તું દોડ્યો. સાધુને થયું કે તારું અન્ન ખાધું એટલે આભાર વશ થઈ ગયો કે હું એને પકડું, નહીતર માલિક ન દોડ્યો અને મારે દોડવાની શું જરૂર હતી. યોગાનંદે પ્રતિજ્ઞા કરી કે એક વખત એક ગૃહસ્થનું અન્ન ખાધા પછી જિંદગી ભર એના ઘરનું બીજી વાર અન્ન ન ખાવું. આ તો સાધનામાંથી પ્રવૃત્તિમાં નાખી ગઈ, આભાર વશ કરી દે. પછી એ માણસ કોઈ એક ગામમાં બીજો દિવસ ન રહ્યા, એક ગૃહસ્થને ઘરે એક વાર જેના પછી બીજી વાર જિંદગી પ્રયત્ન જ, કારણ કે વસ્તુ પકડી જ લે.
એ વૈષ્ણવ એનો ગુરુ બની ગયો. કે મરદુ હતું અને કબર હતી તો આ દોડા દોડીની જરૂર શું હતી? કહ્યું કે સાચો તું છે, હું હજી પાક્યો નથી. આમ યોગાનંદને કહેવું પડે. સાધુ પણ જો આભારવશ થઈ જતા હોય, રાજનીતિ વિચારીશું. નીતિ નિપુણ નૃપકે જલ સંપો વિકલી ભયમી સંપો વિકલ ભયમી અભૂધ એટલે માછલીઓ માછલાઓ જળચર પ્રાણીઓ વિકળ થવા માંડ્યા. કારણ કે સરોવરના પાણીઓ હવે સુકાવા માંડ્યા, ઓછા થવા માંડ્યા, જળ સંકોચ થયો. વિકલ ભય પૈના વ્યાસજી એમ લખ્યું કે આમ આમ જળ ઓછું થવા માંડ્યું ત્યારે સજ્જન માણસો એમ વિચાર કરે કે જાણે ધીરે ધીરે આયુષ્ય હવે ઓછી થતી જાય છે, આયુષ્ય ઓછી થતી જાય છે. આ અર્થમાં અહીં માછલાઓ વિકળ થવા લાગે, જેમ પાણી ઘટે એટલે માછલીઓ સ્વાભાવિક વિકળ બને કે હવે હવે કેમ ટકાશ, કેવી રીતની એની વિકળતા. અભૂધ કુટુંબી જેમ ધન ઘટી જાય, ધન રહિત થાય, નિર્ધનતા આવે, તો અબૂધ કુટુંબીઓ જેમ વિકળ બની જાય. અબૂધ હા, ધન ઘટી જાય એટલે બુધ વિકળ ન બને. બુધ કોઈ દિવસ વિદ્વાન માણસ ધન ઘટી જાય તો અધીરો ન થાય. કેટલું સમજીને શબ્દ વાપર્યો, અબૂધ કુટુંબી. ધન ઘટી જાય એટલે અપંડિત લોકો, જે જાણતા નથી, પ્રજ્ઞાવાન નથી, જેને વિવેક નથી, એ ધન ઘટે એટલે રોવા માંડે, અકળાઈ જાય. બુધ નહીં, બુધ તો સમાન ધીરતા ધારણ કરે. પંડિત લોક ધીર ન ગુમાવે. અબૂધ, અબૂધ એટલે મૂઢ માણસો. અબૂધ કુટુંબી જીમી ધનહીના, પૈસા ન હોય એટલે કઈ નથી, એ તો અબૂધ માણસો બોલે. પંડિતોનું ધન તો મુનિ જન ધન સંતન શિવ પ્રાણ ધન તો પરમાત્મા છે. યોગીઓનું જ્ઞાનીઓનું ધન તો ગીતાની દૈવી સંપદા છે. ભક્તોનું ધન તો ભક્તિ અને પ્રેમ છે. પહેલું ધન ઘટે એટલે ડાયા માણસ કે અધીરા ન થાય. સતુ ભવતી દરિદ્રો યશ તૃષ્ણા વિશાળા, નીતિકાર ભર્તુહરિ બોલ્યો છે. એ દરિદ્ર છે જેની તૃષ્ણા વિશાળ છે. સતુ ભવતી દરિદ્રો યશ તૃષ્ણા વિશાળા મન સે ચ પરિતુષ્ટે કો અર્થવાન કો દરિદ્ર. મનથી જે સંતુષ્ટ છે એને કોણ પૈસા વાળો, કોણ દરિદ્ર. દરિદ્ર તો એ છે જેની તૃષ્ણા વિશાળ છે. એક ભિખારી હતો, રોજ જેટલું જોઈએ એટલું જ માંગે, વધારે આવે તો રાત્રિએ સૂતા પહેલા વાપરી નાખે. આ એનો ક્રમ, આવો અકિંચન માણસ. એક દિવસ એવું બને બન્યું છે કે રોજ મળે જેટલું મળ્યું એટલું મળે, પણ એમાં એક પૈસો એને વધારે મળ્યો અને એ વાપરી શકાયો ને રાત પડી ગઈ. એને કે ઊંઘ આવે, મારી પાસે આ ધન વધી ગયું, એક પૈસો કાઢ્યો. એને કઈ ચેન ન પડે. હવે એક પૈસા વાળાને ચેન ન પડે તો લોભિયા બેઠા છે.
બીજા દિવસની સવારે એને ભિક્ષા ન માંગી પણ આ વધી રહ્યો એને આજ ભોગવી લઉં એમ નહીં આ આપી દઉં અને આપવા નીકળ્યો બીજા ભિખારી ને મળ્યો એ બીજા ભિખારી પાસે 3 પૈસા હતા એને કીધું મારી પાસે મૂડી છે હું શું કામ લઉં તારો ભાઈ 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 મારી પાસે 3 પૈસા છે હું તારો પૈસો શું કામ લઉં ત્રીજા પાસે ગયા તેને કીધું મારી પાસે 2 પૈસા છે હજી હું વજન ન ઉપાડું કોઈ ભિખારી આનો પૈસો ન લીધો અને આ માણસે નક્કી કર્યું કે આ જાય નહીં ત્યાં સુધી આપણે નવી ભિક્ષા લેવી નહીં એમાં એને સમાચાર મળ્યા કે બાજુના રાજા પ્રદેશનો રાજા બાજુના રાજ્ય ઉપર ચડાઈ કરવા જાય અને આને થયું કે આ પૈસો લઈ લેશે એ રાજાની સવારીના રસ્તામાં ઉભો રહ્યો રાજા નીકળ્યો એટલે પગ પકડી લીધા કેમ કે હું ગોતતો હતો લો આ મારે દાન કરવું છે મને દાન બોલે હા આટલું બધું ઈશ્વરે આપ્યું છે અને છતાંય બીજાની દુનિયાને લૂંટવા નીકળ્યો છે તારા જેવો ભિખારી કોણ હોય માટે 1 પૈસો હું તને આપ રાજાને જ્ઞાન થયું રાજા એમ કહે છે પોતાની સત્તા છોડે છે યશ તૃષ્ણા વિશાળા જેની તૃષ્ણા વિશાળ છે એ જ સતુ ભવતી દરિદ્રો એ જ દરિદ્ર જેના મનમાં પૂર્ણ સંતોષ છે અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટો ભગવાન સુખદેવજી મહારાજ એક એ મહાપુરુષો જે કાયમ સંતુષ્ટ છે કો અર્થવાન હો દરિદ્ર એમાં કોણ જેનું મન સંતુષ્ટ છે એને કોણ અર્થવાન કોણ દરિદ્ર કોણ પૈસા વાળો કોણ ભિખારી સવાલ મનનો છે અબૂધ માણસો પૈસા ન હોય તો વિકળ બને છે બુદ્ધ માણસો નહીં કૃષ્ણસ્યાત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ ભગવાન સુખદેવજી બોલ્યા છે કૃષ્ણનો એક સખો એક કાળે બ્રાહ્મણ હતો સુદામો પણ લખ્યું એ નિર્ધન નહોતો બ્રહ્મવિત્તમ જેની પાસે બ્રહ્મધન હતું સુદામો સંસારની દ્રષ્ટિએ ભલે નિર્ધન હતો પણ સુખદેવજી કહે છે બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેશુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય સુખદેવજીએ સુદામનો જે પરિચય આપ્યો ત્યાં છે તમામ ઇન્દ્રિયોમાં જે જીતેન્દ્રિય છે પ્રશાંત છે અને જીતેન્દ્રિય મહાપુરુષ એવો એક કૃષ્ણ સખા એક બ્રાહ્મણ હતો અને બહુ શબ્દ ગયો છે બ્રહ્મવિત્તમ એની પાસે બ્રહ્મવિત્ત હતું એની પત્નીના પણ વખાણ કર્યા સુખદેવજીએ એ પણ ફાટેલા કપડા હતા આમ પણ બ્રહ્મ તેજ હતું બ્રહ્મ પ્રજ્ઞા હતી બ્રહ્મ બ્રહ્મવિત્ત એટલે પૈસો બ્રહ્મધન જેની પાસે તૃષ્ણા વાળો ગરીબ છે પંડિત સાચો એ છે બુદ્ધજન એ છે વિદ્વાન એ છે જેની તૃષ્ણા મટી ગઈ છે આમાં આમાં બે બે રીતની વસ્તુ છે ભાઈ અમુક માણસો શું છે કે વૃક્ષના પાનને પાણી પાયા કરે અમુક માણસો એવા છે કે પાનને તોડ્યા કરે મૂળને કોઈ જોતા જ નથી મૂળને જોતા ઘણા માણસો એમ કહે કે આ બધું ટકી જાય આ બધું બચી જાય આ બધું રહી જાય એમનું એ પાંદડાને પાણી પાય છે એ કોઈ દિવસ થાય અને ઘણા માણસો ત્યાગની વાત કરે પાંદડા તોડી નાખો તો આ બંનેની વાત એ બંને અતિ ભલે હોય બાકી બંનેની વાતમાં ક્યાંય મમતાનું મૂળિયું ખલાસ થઈ જાય પાંદડાને પાણી પાવાથી ત્યાગ આવતો નથી પાંદડાને તોડી નાખવા મૂળમાં જે ઘા કરશે એને કો અર્થવાન કો દરિદ્ર એને પછી કોણ અર્થવાન કોણ દરિદ્ર અબોધ માણસો જયારે ધન ન હોય ત્યારે રડે ઘણા માણસો નથી પૈસા આ ઠીક છે વ્યવહાર માટે પૈસા જરૂરી પણ કે પૈસો જ સર્વસ્વ થોડું છે ભાઈ એક મહાત્મા હું આપણે અમારે હમણાં કથા સાંભળતો હતો નવરાત્રિમાં એમણે જ કહ્યું આ વાત કે એને બનેલો પ્રસંગ કર્યો હું ભૂલી ગયો કયા એક મહાત્મા હતા અને પછી એ ઝૂંપડીમાં બેઠા હતા પછી કોઈ લખનવી મોજડી અને આપી લખનવ બનેલો પ્રસંગ પ્રયાગની કઈ કથા એને કહ્યું બહુ સારી વાત મોજડી આપી એ મહાત્મા તો વિરક્ત સંત હતા અને મોજડી આપી એટલે મહાત્માએ કીધું કે આ મોજડી કે હા બાપજી આ લખનૌ લખનૌની મોજડી પણ આ મોજડી હું આમ ભસ્મ લગાડી છે અને પહેરું તો કઈ સારું લાગે આમાં લંગોટી ને તુંબડી ને
આમાં કઈ મોજ નહીં. તો તમને કપડાં સીવડાવી દઈએ. સંસારી તો બહુ તૈયાર હોય કે કેમ આપણામાં આવી જાય. એટલે મહાત્માએ કહ્યું પણ આવી તો કિંમતી મોજડીમાં કઈ જેવા તેવા તો કપડા નહીં, સિલકી સિલકી સીવડાવી બરાબર. પણ પછી સિલકી કપડા પહેરું, મોજડી પહેરું તો પછી દાઢી કરાવવી પડશે ને બધું આમ સરખી રીતે. કાંઈ બધું બધું બાપજી આમ ઈશારો કરો ને હમણાં હાજર બધું. તો એ બધું હાજર થઈ જાય તો પછી આ ઝૂંપડી કેમ હાલે? આમાં તો કાંઈ બધું શોભે ને. અરે મકાન કરી દઈએ બાપજી, બંગલો બનાવી દઈએ, અમે ખાલી કરી દઈએ, તમે ત્યાં આવો. પણ પછી બંગલામાં કઈ વિરક્ત રહી સારો લાગે? લગ્ન કરી લઈએ, લે પરણાવી દઈએ તને. અને તમને કોણ કન્યા ન મળે? તમને તો કેટલાય માણસો, તમે કહો કોઈ પસંદ કરો તમારે. પણ લગ્ન કરીને પછી બંગલામાં રહું તો કઈ, એ તો સંસાર પછી જો કરવો જોઈએ તો બાળ બચ્ચા કે હા, તો પછી પ્રભુની કૃપાથી બાળ બચ્ચાઓનો વંશવૃદ્ધિ થશે. વંશવૃદ્ધિ તમારા આશીર્વાદથી ઘણાને બાળ બચ્ચાઓ થતા હોય તો તમે તો મહાપુરુષ છો. પછી બાળ બચ્ચા થશે પછી એ પછી જીવતા જ રહેશે બધા કે નહીં? પછી મરશે. અરે અરે લઈ જા મોજડી, આ તો મોત સુધી લઈ આવી. ઉપાડ મોજડી, લઈ જા મોત સુધી આ મોજડી લાવી. હજી બાર પડી તો મૃત્યુ સુધી પકડાય. ઉઠાવ યશ તૃષ્ણા વિશાલ અભૂત કુટુંબ જેવી ધનહીના. ધન નથી એનો શોક અબૂધ માણસો કરે. બુદ્ધ પાસે શું હતું જયારે મૂક્યું ત્યારે? આના આના ત્યાગ ને યાદ કરીએ તો આપણને કોટા ફૂટે. ભાઈ ભાઈ મહાવીર સ્વામી નો ત્યાગ તમે કહો, તમે તમે એનો ત્યાગ તો જુઓ. આ મહાપુરુષ જરાય નિર્ધન છે, કેવું ધ્યાનનું ધન, બુદ્ધ પાસે કેવી કરુણાની મૂડી, અને દુનિયાના કેટલા મોટા મહાપુરુષ. અબૂધ માણસો પૈસા વગર ઓલું કરે. બાકી પૈસો કોઈ ઠીક છે, વ્યવહાર માટે જરૂરી છે, ઠીક છે બધું. બાકી પૈસો જ કઈ થોડું સર્વસ્વ. આજનું જીવન જ અર્થ પ્રધાન થઈ ગયું એટલે માણસ જીવનના પરમ અર્થોને ચૂકી ગયો છે. કારણ કે બધું અર્થમાં જ મપાય. કોઈ પણ માણસ વાત કરે તો એમ જ કરે, આમાં મારા કેટલા, તારું એક છે ઉપરથી આવશે એ, બધાને મારા ટકા કેટલા, મારા ટકા કેટલા. બધી જગ્યાએ આ જ વાત છે, મારા ટકા પૈસા દેખાય. એક ન્યાયાધીશની તિજોરીનું તાળું ખુલતું નતું. તિજોરી ન્યાયાધીશને અને તાળું બગડી ગયું, એ કઈ ચાવી ન લાગે. એક ડાયા માણસે કીધું કે જેલમાં જે ચોર હોય ને એને કૂંચી લગાડતા ફાવતું હોય, એ તાળાને સરખી રીતે ખોલી નાખતા. તમે કહેતા હો જેલમાંથી એક જણને લઈ આવો, ન્યાયાધીશે કહ્યું લઈ આવો. એટલે ચોર કુશળ હશે આ બાબતમાં એટલે ત્યાં ગયેલો, એને લઈ આવ્યા. તાળું કા કોઈ પણ તાળું હોય ને ખોલી આપ. આવ્યો એ બે ત્રણ ચાવી લગાવી ને ખોલી નાખી તિજોરી. ન્યાયાધીશ એને પૂછ્યું કે તમે બહુ સરસ કામ કર્યું, હું તમને શું આપું? કે જે આપવું હોય બાકી, પહેલી વખત મેં તિજોરી ખોલી ત્યારે 10,000 મળ્યા હતા, હવે તમારે જે આપવું યાર. કારણ કે પેલા રાતે કોકની તોડી હતી, એમાંથી 10,000 મળ્યા હતા અને એમાં પકડાઈ ગયો એટલે અંદર આવ્યો હતો. હવે આપે જે આપવું એ આપો, આમ તો 10,000 જેવું થાય પણ તમારે જે આપવું એ આપો. રૂપિયા સિવાય કઈ દેખાતું નથી. ઘણા રાતના ચોર છે અને ઘણા દિવસના ચોર છે. મને ગામડામાં માણસો, મારા ગામમાં તલગાજાડામાં એક ભાઈની દીકરી એના સાસરે કુવામાં પડીને મરી ગઈ. હવે મને હું ગામમાં જાઉં એટલે પહેલી ખબર પૂછું કે ગામમાં કુશળ અંતર કંઈક તો હું એને ત્યાં ઘરે જઈ શકું, મને ખબર મળે. પછી હું ગયો, મને વાત કરી, સમજણ તો જુઓ ગામડા, અને પછી માંડીને વાત કરી. બહુ દુઃખ હતું ને એમ લાગે છે કે દીકરી પોતે પડી ગઈ કે નાખી દીધી કે એમ રીતે વાત. એટલે મારી સાથે એક ભાઈ હતા, એણે કીધું કે તમે કાંઈ કેસ બેસ નથી કરવો તમારે? એણે જવાબ આપ્યો કે આ તડકાવાળો બધું જોવે છે અને જે કરવું કરે. તડકાવાળો સુરજ આ શબ્દ હતા, એનો ભરોસો તો આ એને શબ્દ વાપરો. સૂરજ જોવે છે ને, આ તડકા વાળો બધાને જોવે છે, આ અજવાળા વાળો આ પ્રકાશનો દેવતા બધાને જોવે છે. રામ જરૂર